ડભોઈમાં કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં યુવાનોના પ્રશ્નોને ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, જેઓ ગુજરાત સરકારની ભરતી નીતિ અને તેમાં છતાં છબરડા અને કૌભાંડ મુદ્દે સોશિયલ મીડિયા માધ્યમથી ખુલ્લા કરતા હોશે અને યુવાનોને ન્યાય અપાવવો હોય ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ખોટી રીતે યુવાન સામે 307, 114, 332 જેવી કલમો અંતર્ગત ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવે છે। તેની ઉપર લાગેલ આરોપો ખોટા છે અને યુવરાજસિંહ જાડેજા નિર્દોષ છે તેવી માંગ સાથે આજરોજ ડભોઈ કરણી સેના અને ક્ષત્રિય સમાજના આગેવાનો કુલદીપસિંહ અંબાલિયા, રઘુવરસિંહ ચાવડા, તુષારસિંહ રણા, યુવરાજસિંહ દિવેરા, યુવરાજસિંહ દોડિયા અને વનરજસિંહ સિનોરા સહિત ક્ષત્રિય સમાજના યુવાઓનો દ્વારા મામલતદાર કચેરી ખાતે જેએચ પટેલને આવેદનપત્ર આપી યુવરાજસિંહ જાડેજાને તત્કાલિક રિહા કરવામાં આવે તેવી માંગ કરી હતી। જે આવેદનપત્ર આપવા માટે આવી રહ્યા છે તે આપણે યુવરાજસિંહ જાડેજા જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજે લડત કરી રહ્યા છે, અવારનવાર થતી પરીક્ષાઓના કૌભાંડમાં એ જ્યારે એવિડન્સ આપી રહ્યા છે, સોશિયલ મીડિયા થ્રુ તમને જણાવી રહ્યા છે અને એની સામે જે લડત ઉઠાવે છે, આજે એ યુવરાજસિંહને આપણી જરૂરિયાત પડી રહી છે। યુવરાજસિંહ જેવી વ્યક્તિ પર 307, 114, 332 જેવી કલમો દાખલ કરવામાં આવી છે। અમારી એ માંગ છે કે યુવરાજસિંહ ઉપરથી એ કલમો હટાવવામાં આવે અને એમને ધરપકડમાંથી મુક્ત કરવામાં આવે। બિલાલ ભુરાવાલા, જીટીવી ન્યૂઝ, ડભોઈ।